જોઈએ સમાચાર વિસ્તારથી. ધંધા રોજગાર અર્થે વિદેશમાં વસતા લોકોના પરિવારની સુરક્ષા માટે એસપીશ્રી દ્વારા સુખપરની મહિલાઓ પાસેથી રાખડી બંધાવી. સુખપર ગામના અનેક લોકો કે જેઓ રોજગાર કે ધંધાર્થે વિદેશોમાં સ્થાયી થયા છે તેઓને સ્થાનિક સુરક્ષાની ભાવના થાય તે માટે મહિલા સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત એસપીશ્રી દ્વારા સુખપરની મહિલાઓ પાસેથી રાખડી બંધાવી રક્ષા કવચ પૂરું પાડવાનું વચન આપ્યું હતું. આ પ્રસંગે સુખપરના અગ્રણીઓ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું શાંતરાવજી કેતાણી ગામ સુખપર હું ગૃહિણી છું. અમારા વ્યવસાય પાસપોર્ટનો ને એનો છે, પણ હું આજે અમારા અહીંયા સુખપર ગામમાં 15 ઓગસ્ટના દિવસે રક્ષાબંધન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે. એટલે આ દિવસે અમે અમારા ગામમાં ડીએસપી સાહેબને બોલાવ્યા છે કે આપણે બધા ભાઈચારાની જેમ રહીએ અને આ દિવસે રક્ષાબંધનના દિવસે તો ખબર જ છે કે બેન ભાઈને રાખડી બાંધે છે, કેમ કે ભાઈની રક્ષા થાય. પણ આમ જોઈએ તો બધાને રાખડી બાંધી શકાય, રિક્ષાવાળાને પણ બંધાવી શકાય કે એની રક્ષા થાય, એક પતિને પણ બંધાવી શકાય. ઇન્દ્રાણી ઇન્દ્રને બંધાવી જ હતી. એટલે આપણે પણ અહીંયા કને ડીએસપી સાહેબને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખ્યો હતો કે આ દિવસે આપણે ડીએસપી સાહેબ પાસે એટલી આશા રાખીએ કે સ્ત્રીઓની સુરક્ષા કેમ થાય, આપણે બધા કેમ સુરક્ષિત રીતે જીવી શકીએ એ માટે આપણે કાર્ય કરે. અમે જિલ્લા પોલીસ દ્વારા ભગિની સક્ષમતા કાર્યક્રમ શરૂ કર્યો હતો. એ કાર્યક્રમના ભાગરૂપે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ અને આજના સ્વતંત્રતા દિવસના અવસરે અમે આજે સુખપર ગામમાં આવી અને જિલ્લાના અલગ અલગ પોલીસ અધિકારીઓએ એવી બહેનોના હાથે રાખડી બંધાવી છે કે જેમના પતિ અથવા જેમના પુત્ર વિદેશ હોય, અહીંયા એકલા રહેતા હોય અને સ્વાભાવિક રીતે એકલા રહેવાના કારણે પોલીસની જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એના ભાગરૂપે અમારી એક વિશેષ જવાબદારી બને છે. અને આ જવાબદારી આજે આ પહેલ દ્વારા અમે જવાબદારી પ્રત્યે અમારા વિભાગને વધારે સંવેદનશીલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે એવી આશા રાખીએ કે સુખપર ગામના ગ્રામજનો જે છે એ અમારા આ પહેલને આવકારે અને સુખપર ગામ અને જિલ્લા પોલીસ તંત્ર વચ્ચે આ જે સંબંધનો જે નવો તાંકડો થયો છે એ દિન પ્રતિદિન વધારે ને વધારે મજબૂત બને એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે રાખડી ભાઈના કાંડે રાખડી બંધાવાને કારણે રાખડીનું મૂલ્ય માત્ર દોરા કે ધાગા પૂરતું સીમિત નથી રહેતું. ભાઈની આપણા પુરાણોમાં પણ લખેલું છે, આપણા સંસ્કારો પણ કહે છે કે ભાઈની એક વિશેષ જવાબદારી રહે છે. અને જ્યારે પણ કોઈપણ જાતની બહેન તરફથી કોઈ આશા કે અપેક્ષા વ્યક્ત કરવામાં આવે તો ભાઈ દ્વારા એ ફલીભૂત થાય